गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ श्रेयंस सर, शुभम स्कूल वती आपने आवकारू छू। मारो विषय छे नामाना मूळ तत्वों। आगळना बे लेक्चर में आपणे घणी बधी वातो करी, हवे आपणे आपणा विषय तरफ आगळ वधीए। विषय नामाना मूळ तत्वों, विषय कोड छे 154 154 नामाना मूळ तत्वों। आ विषय में आपणे शुं करवानुं छे एना विषे चर्चा करीए। तो ये चर्चा की शुरुआत में जो साव जाइए तो मित्रों, मानव जातनी शुरुआत थी आपणे भणीए कि भाई ज्यारे पृथ्वी पर मानव जीवन शुरू थयुं त्यारे माणस भटकतू जीवन जीवतो हतो। तो भटकतू जीवन जीवतो हतो त्यारे एने काई खबर हती नहीं। बे मुख्य शोध, सौथी पहली बे मुख्य शोध थई, जेमां एक हतुं अग्नि अने बीजुं हतुं चक्र। आ अग्नि अने चक्रनी शोध थता मानव जीवन खूब सरल बनवा लाग्यू। पहला माणस छे ई काचू मांस खातो हशे, पण क्यांक आग क्यारेक लागी हशे अने ભૂંજાયેલું માંસ ખાધું તો એને લાગ્યું કે આ તો સ્વાદિષ્ટ છે। એટલે અગ્નિની શોધ એ સૌથી મહત્ત્વની સાબિત થઈ હતી। ત્યાર પછી ચક્રની શોધ થઈ, એટલે માનવ જીવનના ધોરણોમાં ઘણો બધો ફેરફાર આવ્યો। ચક્રથી એક વસ્તુ બીજી જગ્યાએ લઈ જવી એના માટે સરળ બની હશે। ધીમે 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 માણસો જે ભટકતું જીવન જીવતા હતા, એકાંકી જીવન જીવતા હતા, એના બદલે હવે એ સમૂહમાં રહેવા લાગ્યા। અને સમૂહમાં રહેવા લાગ્યા એટલે ધીમે ધીમે વસ્તીની શરૂઆત થઈ કે પહેલાં 5-25 માણસો સાથે રહેતા હોય, પછી બીજી જગ્યાએ 5-25 માણસો સાથે રહેતા હોય, આમ ગ્રુપમાં રહેવા લાગ્યા। અને તેઓ માત્ર માંસ ઉપર આધાર રાખવાને બદલે ખેતી ઉપર આધાર રાખવા લાગ્યા, ફળફળાદી ખાવા લાગ્યા અને ખેતીની શોધ થઈ। તો ખેતીની શોધ થવાથી માણસને એવું લાગ્યું કે ભાઈ અનાજ ઉગાડી અને ખાવાથી એ જીવન છે એ સરળ બને, અને પ્રાણીઓનો એમાં ઉપયોગ કર્યો માણસોએ। ધીમે 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 આ જે છે એ ભટકતા જીવનમાંથી વસાહત તરફ આગળ વધ્યા, અને માણસો છે એ ઝૂંપડા બાંધી અને ટોળાશાહીમાં રહેવા લાગ્યા। ટોળા થયા ત્યાર પછી એવું બન્યું કે ટોળાઓમાં માણસો પોતાનું અનાજ ઉગાડે, મહેનત કરે અને વસ્તુની જરૂરિયાત ઉદ્ભવે, તો વસ્તુના બદલામાં વસ્તુ, પ્રાણીના બદલામાં પ્રાણી। મતલબ કે ટોળાશાહીથી સાટા પદ્ધતિ અથવા તો બદલા પ્રથા અસ્તિત્વમાં આવી। મતલબ કે વસ્તુના બદલામાં વસ્તુ। માનો કે મારી ઘરે મેં ખેતરમાં અનાજમાં ઘઉં ઉગાડ્યા છે, અને માનો કે છોકરાઓને ખીચડી ખાવાનું મન થયું, તો હવે ખીચડી ખાવા માટે તો ચોખા અને મગની દાળ જોઈએ, તો બીજા કોઈ જે ગ્રુપ હોય એમને માનો કે ચોખા ઉગાડ્યા હોય તો એમને હું ઘઉં દઈ અને ચોખા લઈ આવું, બીજા કોઈ પાસેથી એને મગની દાળ ઉગાડી હોય તો ઘઉં દઈને મગની દાળ લઈ આવું। તો આ રીતે સાટા પદ્ધતિ અથવા તો બદલા પ્રથાનો અસ્તિત્વ આવ્યું, અને માણસો પોતાની જરૂરિયાતો સંતોષવા લાગ્યા। હવે ધીમે 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 આ પદ્ધતિ છે એ ખૂબ જ લોકપ્રિય થવા માંડી, ને માણસો એકબીજા સાથે હળીમળી અને પોતાની જરૂરિયાતો સંતોષવા લાગ્યા। હવે આ જે ટોળાશાહી છે એમાં ઘણા ટોળાઓ એવા હતા કે જે મહેનત કરવાને બદલે હુમલો કરીને વસ્તુ લઈ આવે। એટલે ત્યાંથી એવું કે ભાઈ આપણો કોઈ એક નેતા હોવો જોઈએ, એટલે નેતાની જરૂરિયાત ઉદ્ભવી કે ભાઈ એક કોઈ એક નેતા એક ગ્રુપ એવું બનાવીને રાખે કે જે ગ્રુપ છે એ આપણી રક્ષા કરે, એને બીજું કાંઈ કરવાની જરૂર નથી, એ માત્ર રક્ષા કરે, આપણે એને બધું દેશું, આપણે એની બધી વસ્તુઓ પૂરી પાડી દેશું, એને કાંઈ કરવાની જરૂર નથી। તો આ જે નેતા છે એ ગામનું રક્ષણ કરે, અને બીજા કોઈ જે ઝુંડ હોય એવા કે જે લોકો અહીંયા આવીને ધાડ પાડીને બધું લૂંટી જતા હોય એમની પાસેથી એમનું રક્ષણ કરે। આ બાબતમાંથી ધીમે 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 રાજાશાહી અસ્તિત્વમાં આવી કે ભાઈ કોઈ એક તાકાતવાળી જે ટોળી છે
કે જે કોઈ એક ટુકડીનું કોઈ એક વસાહતનું રક્ષણ કરતી હોય એ લોકો શક્તિશાળી હોય તો શું કરશે કે ભાઈ બાજુમાં થોડે દૂર છે એ એક બીજી ટુકડી છે એને પણ એને લોભ લાગી ગયો કે ભાઈ હવે આ જે ટુકડી છે એની પાસેથી તો અનાજ મળે છે, બીજી ટુકડી પાસેથી આપણને અનાજ મળે તો વધારે સારું બને. એટલે ધીમે ધીમે એ બધાને ભેગા કરવા લાગ્યા અને ગામડાઓની શરૂઆત થઈ. રાજાશાહી આવી એટલે વળી પાછી માથાકૂટ. રાજા બધાનું ધ્યાન રાખે તો રાજા ગાંડો થઈ જાય. એટલે રાજાએ શું વિચાર્યું કે ભાઈ હું છે ને એ બધાને જવાબદારી સોંપી દઉં. એટલે રાજાએ પોતાના બધા જ મુદ્દાઓ છે, બધા જ બાબતો છે એના માટે અલગ અલગ કામ, દાખલા તરીકે રાજા છે તો એને કેટલી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય, જેમ કે અનાજના ભંડાર, શસ્ત્ર ભંડાર, પછી શસ્ત્રાગાર, સૈનિકો, પછી નાણું, પછી પ્રજા, ન્યાય, કેટલા બધા ફેક્ટર એને લાગુ પડતા હોય. બધામાં જો રાજા એકલો ધ્યાન દેવા જાય તો રાજા ગાંડો થઈ જાય. હવે કરવું શું? એટલે રાજાએ શું કર્યું કે આપણે જાજી માથાકૂટ કરવાને બદલે આપણે શું કરીએ, એક પ્રધાનની નિમણૂક કરી દી. એટલે એણે શું કર્યું, એક મુખ્ય પ્રધાનની નિમણૂક કરી દીધી. મુખ્ય પ્રધાનને કીધું કે તારે ભાઈ બધાને ધ્યાન રાખવાનું. તો મુખ્ય પ્રધાન ગાંડો થવા માંડ્યો કે ભાઈ આટલા બધાનું ધ્યાન મારે કેમ રાખવું. એટલે મુખ્ય પ્રધાન શું વિચારે કે હું એકલો બધાનું ધ્યાન રાખું, એના બદલે પર્ટિક્યુલર એક એક બાબત માટે હું એક એક પ્રધાન નિમણૂક કરી દઉં, એ બધા માહિતી છે એ મને આપે તો હું રાજાને જ્યારે જોતી હોય ત્યારે માહિતી સરળતાથી આપી શકું. એટલે અનાજ માટે કોઠારી રાખી દીધો હોય એને, શસ્ત્ર માટે શસ્ત્રાગાર માટે કોઈની નિમણૂક કરી દીધી હોય, સૈનિકો માટે જે સેનાપતિ છે એની નિમણૂક કરી દીધી હોય, પછી નાણાં માટે નાણાં પ્રધાન રાખી દીધો હોય, ન્યાયતંત્ર માટે રાજા ખુદ પોતે ખુદ ગબ્બર છે એ કામ કરતો હોય, પ્રજાનું પણ એ ધ્યાન રાખતો હોય. તો આવું કરવાથી શું થશે કે કામ હળવું બની જશે. અને કામ હળવું બની જાય એટલે જે માહિતી જે ડેટા રાજાને જે તે સમયે જોતી હશે એ સમયે એ પર્યાપ્ત કરાવી દેશે. આ પરિસ્થિતિમાં તમે વિચારો કરો ને તો બધાને એકની જરૂર તો પડે જ. કોની? નાણાંની. હવે જ્યારે નાણાંની શોધ થઈ ને ભાઈ, જ્યાં સુધી બદલા પ્રથા કે સાટા પદ્ધતિ હતી ત્યાં સુધી વાંધો નહોતો. સૌથી પહેલાં સોનાના સિક્કા, પછી ચાંદીના સિક્કા, પછી કાગદી નાણું, આ બધું આવવાથી હિસાબો રાખવામાં ઘણી બધી ગફલતો, ગોટાળાઓ, ભૂલો સામે આવી. અને આ ભૂલો સામે આવવાથી કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ જ બધી જ બાબતોનો હિસાબ રાખી અને નાણાંનું ધ્યાન રાખે એ બાબત જરૂરી થઈ પડી. એટલે નાણાં પ્રધાનને માત્ર નાણાંનું જ ધ્યાન રાખવાનું અને જ્યારે જ્યારે હિસાબ આવક અને ખર્ચનો કરે ત્યારે એને સર્વેયુ તૈયાર કરીને દેવાનું થાય. તો ત્યારથી ભારતની અંદર વર્ષોથી ભગવાન શ્રીરામના સમયમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે કે એણે જ્યારે ભરત છે એ એમને મળવા માટે આવ્યા હતા ત્યારે એણે હિસાબો વિશે પૂછ્યું હતું. પછી મહાભારતમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે. તો જૂના આપણા જે શાસ્ત્રો છે એની અંદર પણ હિસાબોનો ઉલ્લેખ કરવામાં આવેલો જ છે. તો ભારતની અંદર તો હિસાબી પદ્ધતિ વર્ષોથી અમલમાં છે, પણ આપણી જે હિસાબી પદ્ધતિ છે એ દેશીનામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી. પણ કૌટિલ્ય કે ચાણક્ય જેને આપણે કહીએ છીએ, કૌટિલ્યએ પણ પોતાના અર્થશાસ્ત્ર નામના પુસ્તકોમાં હિસાબી પદ્ધતિ આવો ઉલ્લેખ કરેલો છે અને આ હિસાબી પદ્ધતિ જે છે એમાં કઈ રીતે હિસાબો રાખવા એની સંપૂર્ણ સૂચના આપેલી છે કે ભાઈ તમે એક બાજુ આવક ને એક બાજુ ખર્ચ રાખી અને સરવાળા બાદબાકી કરીને હિસાબો કરો તો તમારા હિસાબો રાખવા ખૂબ જ સરળ બની જાય. તો નાણાં પ્રધાનનું કામ એ હતું કે બધા જ નાણાંનો હિસાબ રાખી અને રાજાને જે તે સમયે ચોક્કસ માહિતી આપી શકે. હિસાબો રાખવા માટેની ભારતની સૌથી જૂની અને જાણીતી પદ્ધતિ એટલે દેશીનામા પદ્ધતિ. જેને બીજા શબ્દોમાં વહી ખાતા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશીનામા પદ્ધતિને
वही खाता पद्धति तरीके पण ओळखवामां आवे छे, के जेमां राजा रजवाड़ाओ अने जे फेरैयाओ हता ए पोताना हिसाबो राखता था, वणजाराओ छे ए देशीनामा पद्धतिनो उपयोग करीने पोताना हिसाबो राखता था। तो मित्रों आजे आपणे देशीनामू अने हिसाबी पद्धति शुं छे एना विशे माहिती मेळवी, आना पछीना लेक्चरमां आपणे हवे आगळ वधीशुं। ऑल ध बेस्ट।